નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તાલીમાંથી મિત્રો, આપણે અગાઉ લેસન નંબર 15માં સ્ક્રુ અને રિવેટ વિશે શીખી. હવે આજે આપણે મિત્રો જે કાર્પેન્ટ્રી જે ટ્રેડ છે એલાઇટેડમાં, બરાબર, જે કાર્પેન્ટ્રી એલાઇટેડની અંદર એના જે કોમન એન્ડ ટૂલ્સ છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો આપણો લેસન નંબર 16 કાર્પેન્ટ્રી કોમન એન્ડ ટૂલ્સ. સામાન્ય રીતે કાર્પેન્ટ્રી એટલે કે સુથારી કામ માટેનો જે ટ્રેડ છે એ ટ્રેડમાં જે બધા એન્ડ ટૂલ્સ વપરાય છે, તો એ એન્ડ ટૂલ્સમાં આપણે જોવા જઈએ તો એક નંબર છે કરવત, બે નંબર છે પ્લેન એટલે કે રંધો પણ કહેવામાં આવે છે, ત્રણ નંબરનું એન્ડ ટૂલ છે ચીઝલ, ચાર નંબરનું એન્ડ ટૂલ છે વાંસલો, પાંચ નંબરનું એન્ડ ટૂલ છે માર્કિંગ એજ, છ નંબર જે ટૂલ્સ છે જેને વાઇસ કહેવામાં આવે છે, સાતમું જે ટૂલ્સ છે એને જી ક્લેમ્પ કહેવામાં આવે છે, આઠમું જે ટૂલ્સ છે એને રેચેટ પ્રેસ કહેવામાં આવે છે, નવમું જે ટૂલ્સ છે એને ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે, દસમું ટૂલ્સ છે ડ્રિલિંગ મશીન, અગિયારમું જે ટૂલ્સ છે ટ્રાય સ્ક્વેર, બારમું ટૂલ્સ છે ડિવાઈડર, તેરમું ટૂલ્સ છે હેમર, ચૌદમું ટૂલ્સ છે વુડન ફોલ્ડિંગ રૂલ. તો મિત્રો, આ જે 14 બધા જે ટૂલ્સ છે એન્ડ ટૂલ્સ અને ટૂલ્સ એ આપણે કાર્પેન્ટ્રી ટ્રેડમાં વપરાતા હોય છે. હવે આપણે આ દરેક જે ટૂલ્સ છે એના વિશે આપણે સવિસ્તારનો અભ્યાસ કરીશું. મિત્રો, આમાંથી ઘણા બધા ટૂલ્સ એવા છે કે જે આપણે અગાઉ એના વિશે શીખી ગયા છે, જે ટૂલ્સ જે બાકી છે એના વિશે આપણે આજે એનો અભ્યાસ કરીશું. તો એમાં સૌપ્રથમ જે છે પહેલું ટૂલ્સ કરવત, જેને સો કહેવામાં આવે છે, ઇંગ્લિશ શબ્દ છે SAW સો કરવત. એનો ઉપયોગ તો કે લાકડાને જરૂરી લંબાઈ અને આકારમાં કાપવા માટે આ વપરાય છે. હવે કરવતના પ્રકાર, તો કરવતના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે હેન્ડ સો અને બીજો છે ટેનન સો. હવે હેન્ડ સો બાજુની જે આકૃતિ તમે એમાં જોઈ શકશો કે હેન્ડ સો કેવી રીતનું હોય છે. સુથારી કામનું આ એક મુખ્ય ઓજાર છે. હેન્ડલ અને બ્લેડ એ હેન્ડ સોના મુખ્ય ભાગો છે. હેન્ડલ લાકડામાંથી કે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. હેન્ડલને સ્ક્રુ વડે બ્લેડ સાથે ફિટ કરવામાં આવે છે. આ જે હેન્ડ સો છે એની જે બ્લેડ છે એ ટેમ્પર કરેલા સ્પ્રિંગ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની નીચેની ધાર પર ટીથ એટલે કે દાંતા આપેલા હોય છે. સામાન્ય વપરાશની જે કરવત અથવા તો જે સો હોય છે એ 6 TPI અને 26 ઇંચ લંબાઈની હોય છે. મિત્રો, હેન્ડસોની અંદર જે દાંતા છે એ આથા તરફી હોય છે, બરાબર છે. એટલે હેન્ડસોમાં જે આપણે જ્યારે હેન્ડસોની મદદથી લાકડું કાપવાનું હોય ત્યારે પોતાની તરફ જ્યારે ખેંચવામાં આવે એટલે કે આથા તરફી જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે લાકડું કપાય છે. તો તમે જોઈ શકશો હેન્ડસો કેવી છે. હવે બીજું જે એનો પ્રકાર છે જે સોનો, જેને ટેનન સો કહેવામાં આવે છે. મારી પાસે જે છે તમે જોઈ શકશો ટેનન સો. ટેનન સોમાં પણ એના ભાગો જોઈએ તો આ એની બ્લેડ છે, ઉપરનો જે ભાગ છે પત્તળનું જે લગાવ્યું છે ઉપરના ભાગમાં એને બેક સ્ટ્રીપ કહેવામાં આવે છે, આ ભાગને હેન્ડલ કહેવામાં આવે છે, બ્લેડને હેન્ડલ સાથે રિવેટિંગની મદદથી ફિટ કરેલી છે. અને મિત્રો, તમે જોઈ શકશો કે ટેનન સોના જે દાંતા છે એ આથાથી વિરુદ્ધ દિશામાં છે. હવે આ જે બેક સ્ટ્રીપ લગાવવાનું કારણ શું છે, તો કે આ જે બ્લેડ છે એને કાપતી વખતે બ્લેડ વળી ના જાય, બરાબર છે, એને પૂરતું દબાણ આવે એટલા માટે ઉપરના ભાગમાં આ બેક સ્ટ્રીપ લગાવવામાં આવે છે. હવે ટેનન સો જે છે એ બેન્ચ વર્કના નાના કામ માટે વપરાતી હોય છે. જ્યારે લાકડામાં ઊંડા ખાંચા પાડવા હોય તો એવી જગ્યાએ આ ટેનન સોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની બ્લેડ છે 12 ઇંચની લંબાઈની હોય છે. આ જે બ્લેડની જે લંબાઈ છે એ 12 ઇંચની હોય છે અને તેની નીચેની ધાર ઉપર 12-14 TPIના ટીથ હોય છે. એટલે કે 1 ઇંચની લંબાઈમાં 12-14 દાંતા આપેલા હોય છે. હવે મિત્રો, મેં તમને અગાઉ કીધું પ્રમાણે કે હેન્ડસોની અંદર
आज टीथ छे ये टीथ छे ये हेन्डल तरफ आपेला होय छे दाता जारे टेनन सोनी अंदर आथा थी विरुद्ध दिशा में होय छे एटले आ बन्ने सोनो उपयोग करते वक्त खास ध्यान राखवानुं छे के हेन्डसोनो उपयोग करती वक्त जारे टूंकमां तमे पोतानी तरफ खेंचो हेन्डल ने ए वक्त लाकड़ू कपाय छे जारे टेनन सोनी अंदर टूंकमां आथा थी विरुद्ध दिशा में दबाण आपवाथी ए लाकड़ानुं कटिंग थतुं होय छे तो बन्ने करवत वच्चे आटलो आ डिफरन्स छे बीजू ना आकार में पण तमे जोई शकशो के टेनन सो छे एकदम एनुं ब्लेड छे पेरल छे लंबचोरस छे पेरल छे जारे हेन्डसोनी जे ब्लेड छे ए आगळना भागमां एनी जे पोड़ाई छे ए ओछी होय छे जेम जेम आथा तरफ टूंकमां जईए एम टूंकमां एनी पोड़ाई छे वधती जाय छे अने एना जे टीथ छे ए टीथमां मैं कीधुं प्रमाणे के हेन्डसोमां आथा तरफी टीथ आपेला होय छे जे टेनन्सोमां आथाथी विरुद्ध दिशामां टीथ आपेला होय छे मजे तो आ करवतना बे प्रकार छे। હવે મિત્રો આગળનું જે ટૂલ્સ છે જેને પ્લેન કહેવામાં આવે છે તો લાકડા પરનો જે રફ ભાગ હોય કે જે બધાનો ભાગ છે એને આપણે દૂર કરી સપાટીને ફ્લેટ અને સ્મૂધ બનાવવા માટે આ રંધાનો અથવા તો પ્લેનનો ઉપયોગ થાય છે। તે નાના કામ માટે વપરાય છે। હવે રંધાના આપણે પ્રકાર જોઈએ तो पहलो प्रकार छे जेक प्लेन, बीजो प्रकार छे स्मूथिंग प्लेन, तीजो प्रकार छे रिबेट प्लेन। जेक प्लेन तो तेनो उपयोग शुरुआतनी जे सपाटी होय एने समतल करवा माटे वपराय छे। शुरुआतमां ज्यारे लाकडामां जे ऊपरनी सपाटी छे एमां वधारे लाकडू होय सपाटी समतल ना होय तो ए शुरुआतनी सपाटीने समतल करवा माटे जेक प्लेन वपराय छे। जनरली काम माटे 300 mm लंबाई अने 50 mm ब्लेड साइज ना जेक प्लेन वपराय छे। बाजू में जे आकृति आपेली छे जेक प्लेन नी तमे जोई शकशो। बीजो जे प्रकार छे प्लेन के रंधानो ए स्मूथिंग प्लेन छे। मित्रों आजे मारी पासे तमे छे तमे जोई शकशो बराबर छे आ स्मूथिंग प्लेन छे एनी अंदर जे एनो आगळनो जे भाग छे तमे पकड़वामां आवे छे आ भागमां जे अंदर ब्लेड अंदर आपेली छे तो जे आ एना सेटिंग माटे छे ब्लेड ना सेटिंग माटे छे आ भाग छे हेन्डल छे बराबर छे तो आ स्मूथिंग प्लेन छे तेनी रचना पण जेक प्लेन जेवी ज होय छे तो जेक प्लेन करता ते नानी साइजना होय छे बराबर छे। एटले आ जे ब्लेड आपेली होय छे तमे डाबा हाथथी आवी रीते आगळनो भाग पकड़ी अने जमणा हाथथी एनो हेन्डल पकड़ी अने लाकड़ा उपर टूंकमां आवी रीते रसवाथी लाकड़ानुं जे बधा स्मूथिंग प्लेन बराबर छे तेनी रचना पण आपणे जेक प्लेन जेवी ज होय छे अने तमने बतावी प्रमाणे के भाई डाबा हाथथी आवी रीते आगळनो भाग पकड़ी अने जमणा हाथथी आपणे एनो हेन्डल पकड़ी अने लाकड़ा उपर आपणे जे सपाटी छे एने आपणे समतल करी शकीए छीए। हवे आगळ छे मित्रों तीजो प्रकार जे छे रंधानो रिबेट प्लेन। तो सुथारी काम माटे आ प्रकारनो प्लेन वपराय छे। बाजूमां तमे आकृति जोशो एमां एना भागो आपेला छे भागोमां एनी ब्लेड हेन्डल स्क्रू कैप बॉडी वगैरे एना भागो छे। तो मित्रों आ जे प्लेन एटले के रंधो एना जे त्रण प्रकार आपणे जोया जेट प्लेन स्मूथिंग प्लेन अने रिबेट प्लेन। तो रंधानो आपणे उपयोग जोयो मुख्य एनो उपयोग खास के लाकड़ानी जे सपाटी छे एनो जे वधारानो भाग छे रफ भाग एने दूर करी अने सपाटीने समतल करवा माटे एनो उपयोग थतो होय छे। हवे मित्रों आगळनुं जे एन टूल छे जेने वुडन चीजल कहेवामां आवे छे चीजल पण बोलવામાં આવે છે। ચીઝલનો ઉપયોગ લાકડામાં ખાંચા પાડવા શેસ આપવા કે બિનજરૂરી ભાગ દૂર કરવા માટે થાય છે। તેની બ્લેડની પહોળાઈ પરથી તેનું માપ નક્કી થાય છે। સામાન્ય રીતે તેની સાઇઝ 3 mm 6 mm 9 mm 12 mm 19 mm 25 mm વગેરે હોય છે। બ્લેડનો જે શેપ અને ઉપયોગના આધારે તેના પ્રકાર પડે છે। એક છે ફર્મર ચીઝલ અને બીજી મોટા ચીઝલ। મિત્રો મારી પાસે તમે જોશો આ ચીઝલ છે જેને ફર્મલ ચીઝલ કહેવામાં આવે છે। હવે આ જે ચીઝલ છે એના ભાગો જોઈએ તો આ ભાગને બ્લેડ કહેવામાં આવે છે આ ભાગ છે હેન્ડલ છે અને આયકણ જે છે એ બ્રાસનું ફેરુલ છે। બ્લેડને અને હેન્ડલને જોડતો ભાગ છે જેને ફેરુલ કહેવામાં આવે છે। આગળનો જે ભાગ છે બ્લેડનું એને ટીપ કહેવામાં આવે છે। મિત્રો હવે આ તમે જોશો ફર્મલ ચીઝલની જે સાઈઝ છે એ આજે બ્લેડની જે ટીપ છે એની પહોળાઈ આ 12 mm ટીપની પહોળાઈ છે બરાબર છે તો આને 12 mm ચીઝલ કહેવામાં આવે છે। એવી જ રીતે આ જે બીજી જે ચીઝલ છે ફર્મર ચીઝલ
આવે છે એ 25 mm છે એની પહોળાઈ, તો એને 25 mm ચિઝલ કહેવામાં આવે છે. તો આ બંને ફર્મા ચિઝલ છે, એના ભાગો ફરીથી આપણે આ બ્લેડ છે, આ ટીપ છે, ધાર છે, બરાબર છે, આ નેક કહી શકાય, આ જે ફેરુલ છે અને આ ભાગ છે હેન્ડલ. જનરલી એનું હેન્ડલ લાકડાનું કે પ્લાસ્ટિકમાંથી બનાવેલું હોય છે. હવે તેની જે બ્લેડ છે એ હાર્ડ સ્ટીલની બનેલી હોય છે અને તેનો આકાર લંબચોરસ સેક્શનમાં હોય છે, તમે જોયું પ્રમાણે. હવે બીજું જે પ્રકાર છે ચિઝલનો, મોટાઈ ચિઝલ, તો તેનો આકાર ચોરસ સેક્શનમાં હોય છે, તે હેવી સાઇઝની હોય છે. તેનો ઉપયોગ લાકડામાં ચોરસ કે લંબચોરસ અને ઊંડા હોલ કરવા માટે થતો હોય છે. ખાસ કરીને મિત્રો, જ્યારે કોઈ લાકડામાં ઊંડા ખાંચા હોલ કરવાના હોય તો એ જગ્યાએ મોટા ચિઝલ વપરાય છે. દાખલા તરીકે આપણે જે ખાટલા આવે છે લાકડાના, એ લાકડાના ખાટલામાં જેના પાયા હોય છે, તો એ પાયામાં જે ઊંડા હોલ જે કરવાનો હોય છે, તો એ ઊંડા હોલ આ મોટા ચિઝલનો ઉપયોગ કરીને કરવામાં આવતા હોય છે. હવે તમે બંને આ ચિઝલની આકૃતિ તમે જોઈ શકશો, બરાબર છે. હવે મિત્રો, આગળ જે છે આપણું એન્ટોર્સ વાંસલો. લાકડાને છોલવા માટે કાર્બન સ્ટીલનો બનેલો આ વાંસલો વપરાય છે. લાકડાના બધાના ભાગને દૂર કરવા માટે કે છોલવા માટે તેનો ઉપયોગ થાય છે. બાજુમાં તેની આકૃતિ બતાવેલી છે, તમે જોઈ શકશો. એના ભાગો જોવા જઈએ તો હેન્ડલ અને બ્લેડ એના બે મુખ્ય ભાગો છે. તમે જુઓ છો ઘણી વખત આ લોકો ઉપયોગ કરતા હોય છે, જે સુથારી કામ કરતા હોય લોકો, સુથાર લોકો, કે વધારે પ્રમાણમાં જ્યારે લાકડા છોલવાનું થાય તો એ વખતે વાંસલાનો ઉપયોગ કરી અને લાકડાને છોલવામાં આવતું હોય છે. હવે આગળનું એન્ડ ટૂલ છે મિત્રો, માર્કિંગ ગેજ. તો તે લાકડા ઉપર માર્કિંગ કરવાનું એક સાધન છે. તેમાં લંબચોરસ લાકડાની બેટન પર સ્ટોક આગળ પાછળ થઈ શકે તેવી રચના એમાં કરવામાં આવેલી હોય છે. સ્ટોકના ઉપરના ભાગે લોકનટ આપવામાં આવે છે, જેના દ્વારા ચોક્કસ માપ ઉપર સ્ટોકને લોક કરી શકાય છે. બેટન ઉપર એક છેડે ધારદાર ખીલી લગાવેલી હોય છે. સ્ટોક વડે જરૂરી લંબાઈ સેટ કરી લાકડાની ધાર પર માર્કિંગ ગેજ રાખી ફેરવતા લાકડા ઉપર તીક્ષ્ણ લાઇન થાય છે. મિત્રો, જ્યારે લાકડા ઉપર માર્કિંગ કરવાનું હોય તો એવી જગ્યાએ આ માર્કિંગ ગેજનો ઉપયોગ થતો હોય છે. તમને બતાવ્યું પ્રમાણે એના જે ભાગો જોવા જઈએ તો આગળના ભાગમાં એક ખીલી હોય છે, પછી એક લાંબી બેટન હોય છે, લોકના ટૂંકા ભાગમાં આપેલી હોય છે, સ્ટોક આપેલો હોય છે અને સ્ટેમ, બેટન ભાગ પ્રતિકો અથવા તો સ્ટેમ તમે કહી શકો એને, તમે જે ફિગરમાં જોઈ શકશો. તો આ માર્કિંગ ગેજનો ઉપયોગ લાકડા ઉપર માર્કિંગ કરવા માટે થતો હોય છે. હવે આગળનું જે ટૂલ્સ છે મિત્રો, વાઇસ. સુથારી કામના જે વાઇસ છે એ બહુ વધારે લંબાઈના હોય છે. આપણે જે અગાઉ વાઇસ જોઈ ગયા, જે આપણે ફિટર ટેડમાં ઉપયોગ કરીએ છીએ, એ જે વાઇસ છે એની સાઈઝ નાની હોય છે. પણ જે સુથારી કામમાં જે ટૂલ વપરાય છે વાઇસ, એની લંબાઈ બહુ વધારે હોય છે. તેમાં બે જો હોય છે, એટલે કે બે જડબા હોય છે, એક ફિક્સ અને એક મુવેબલ. બે જો વચ્ચે લાકડાનો જોબ કે શીટ પકડાવી હેન્ડલ વડે ટાઈટ કરવામાં આવે છે. જે લાકડા પર આપણે કે શીટ ઉપર કામ કરવાનું હોય તો એને એ બે જો વચ્ચે પકડાવી અને હેન્ડલને ટાઈટ કરવામાં આવે છે. જ્યારે કે લાકડાને જ્યારે છોડવું હોય કે એની પર કોઈ ખાંચો પાડવો હોય, જો કોઈ પણ કામ કરવાનું થાય તો એ વખતે લાકડાને આવી રીતે આ વાઇસમાં પકડાવી અને આ કામ કરવામાં આવતું હોય છે. લાકડા કે પ્લાય ઉપર સનમાઇકા લગાડવા જેવા કામ માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. હવે આગળ જે છે ટૂલ્સ આપણું, જી ક્લેમ્પ. તે જી આકારના બનેલા હોવાથી એને જી ક્લેમ્પ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વળેલા લાકડાને સીધા કરવા અથવા તો સનમાઇકા સીટ ચોટવા વગેરે માટે થતો હોય છે. મિત્રો, આ જે જી ક્લેમ્પ છે, તમે ઘણી વખત આપણા ઘરમાં ફર્નિચર કામ ચાલતું હોય તો જે લોકો ફર્નિચર કામ કરતા હોય છે ત્યાં લોકો, એ આ લોકો જી ક્લેમ્પ લાવતા હોય છે. જ્યારે કોઈ લાકડુંનું આપણે બહારનું બનાવેલું હોય અને એની પર કોઈ સીટને ચોટાડવી હોય તો એ વખતે એ સીટને લાકડાની સપાટી ઉપર ફેવિકોલ લગાવી અને એની ઉપર સીટને ફિક્સ કરી અને પછી જી ક્લેમ્પથી એ સનમાઇકા સીટને લાકડા સાથે ફિટ કરવામાં આવતી હોય છે.
અને લાંબા સમય સુધી ટૂંકમાં શું જે એ શીટ છે એ લાકડા સાથે ફેવિકોલની મદદથી ચોંટી જાય છે. તો આ જી ક્લેમ્પ છે. લાકડામાં કાણા પાડવા માટે જ્યાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કણે તમારું એન્ડિલ સ્કેટ ડ્રિલ મશીન પહોંચી શકતું ના હોય અને એવી જગ્યાએ ટૂંકમાં જ્યારે હોલ પાડવાનો હોય, કાણા પાડવાનો હોય, તો એવી જગ્યાએ રેચેટ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે રેચેટ બ્રશનો જે આગળનો જે ભાગ છે કે જેની અંદર ડ્રિલ બીટ લગાવવામાં આવતું હોય છે, એ ભાગ બહુ નાનો અને સાંકડો હોય છે. તો એવા ઊંડા અને સાંકડી જગ્યાએ એ ભાગ પહોંચી શકતો હોય છે. તો એવી જગ્યાએ રેચેટ બ્રશનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે એના જે ભાગો જોવા જઈએ તો એમાં મુખ્ય હેન્ડલ ને નીચેનો ભાગ જે છે જેમાં એમાં ડ્રિલ બીટ ફિટ કરવામાં આવતો છે, જેને ચક કહેવામાં આવે છે. હવે તેના દ્વારા 6 mm સુધીના કાણા સરળતાથી પાડી શકાય છે. તમે આકૃતિમાં પણ રેચેટ બ્રશ જોઈ શકશો કે રીતનું રેચેટ બ્રશ આપેલું છે. બીજું આગળ જે છે સુથારી કામનું હેન્ડ ટૂલ્સ, જેને હેન્ડ ડ્રિલ મશીન કહેવામાં આવે છે અથવા ડ્રિલિંગ મશીન કહેવામાં આવે છે. તો મિત્રો, આ જે છે એના જે ભાગો જોઈએ તો આ ઉપરનો ભાગ જે છે હેન્ડલ રહ્યો છે. આ જે ફેરવા માટેનું હેન્ડલ આપેલું છે, દબાવ માટે નીચેના ભાગમાં છે એ ચક આપેલું છે કે જ્યાં કને ડ્રિલ બીટ છે એ ફિક્સ કરવામાં આવે છે. હવે મિત્રો, જ્યારે આનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આમાં ડ્રિલ બીટ જે યોગ્ય સાઇઝનું ડ્રિલ બીટ ફિટ કરી અને લાકડાની સપાટી ઉપર જ્યાં આપણે ડ્રિલિંગ કરવાનું છે ત્યાં રાખી અને આ હેન્ડલથી ટૂંકમાં આને ફેરવવાથી એની અંદર હોલ પડતા હોય છે. તો આ છે ડ્રિલિંગ મશીન. તો મિત્રો, અહીંયા કણે આપણે આ બધા જે કાર્પેન્ટ્રીના જે હેન્ડ ટૂલ્સ છે અને જે ટૂલ્સ આપણે છે એનું જે આપણે રચના જોઈ, એના ઉપયોગ વિશે જોયું. હવે આગળનો મુદ્દો છે કે આ બધા ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે કેવી કેર રાખવી જોઈએ અને એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું. મિત્રો, ખાસ સુથારી કામના જે બધા ટૂલ્સ છે એ તીક્ષ્ણ ધારદાર હોય છે, તેથી તેના ઉપયોગ વખતે ખાસ કાળજી રાખવી જોઈએ અને તેનું આયુષ્ય લાંબુ રહે એ માટે એનો જ્યારે ઉપયોગ ન થતો હોય ત્યારે એને કેવી સ્થિતિમાં રાખવા જોઈએ એનું જ્ઞાન હોવું જરૂરી છે. તો પહેલાં જે સાધન છે આપણું જોયું કરવત, તો કરવતનો ઉપયોગ કરતી વખતે વધારે બળથી કરવતને ફેરવાની નહીં, એટલે બહુ વધારે બળ આપીને કરવત ઉપર બળ આપવું નહીં, તેને હળવા હાથે ફેરવી જોઈએ. બીજું કે લાકડામાં જ્યાં ખીલ્લીવાળો ભાગ હોય અથવા અન્ય કોઈ મેટલનો ભાગ હોય તો એવી જગ્યાએ કરવતનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે જ્યારે લાંબા સમય સુધી કરવતનો ઉપયોગ કરવાનો ન થાય ત્યારે કરવતની જે ધાર છે, જે નીચેના ભાગમાં એના જે દાંતા આપેલા છે એ ભાગ ઉપર એને ગ્રીસિંગ લગાવી એને મૂકી રાખવી જોઈએ, જેથી શું છે કે ત્યાં દાંતા ઉપર કાટ ન લાગે અને લાંબા સમય સુધી એ કરવત કામ આપી શકે. આગળ છે મિત્રો રંધો. તો રંધાનો ઉપયોગ ખાસ જ્યારે લાકડા ઉપર આપણે લાકડાના છોલવા માટે કરવામાં આવતો હોય છે, પણ જ્યારે કોઈ લાકડા પર ખીલ્લીવાળો ભાગ હોય તો એવી જગ્યાએ રંધાનો ઉપયોગ ક્યારે પણ કરવો જોઈએ નહીં. જો લાકડામાં ખીલ્લી આપેલી હશે ને એવા સમયે તમે એ લાકડાને જ્યારે છોડવાનો પ્રયત્ન કરશો અથવા સમતલની સપાટી સમતલ કરવાનો પ્રયત્ન કરશો તો રંધાની જે બ્લેડ છે એ બ્લેડ તૂટી જવાની શક્યતા રહેતી હોય છે, એની પર સ્ક્રેચ પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે. એટલે ખીલ્લીવાળા ભાગ ઉપર ક્યારેય પણ રંધાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વાઇસ, જ્યારે વાઇસની મદદથી કોઈપણ લાકડાને જ્યારે પકડાવવામાં આવે ત્યારે એનું હેન્ડલ છે બહુ અતિશય ટાઈટ કરવું ના જોઈએ. હવે એના કારણે શું થશે કે જો વધારે ટાઈટ કરવામાં આવશે તો એનો જે સ્પિન્ડલવાળો જે થ્રેડવાળો ભાગ છે એ ભાગમાં એની થ્રેડ તૂટી જવાની શક્યતા રહેશે, એટલે વધારે પડતો ટાઈટ કરવું ના જોઈએ. બીજું કે જ્યારે વાઇસનો ઉપયોગ કરવાનો ન હોય તો એવા સમયે તેનો જે સ્પિન્ડલ ભાગ છે તેની ઉપર ગ્રીસ લગાડી રાખવું જોઈએ, જેથી લાંબા સમય સુધી એ વાઇસ ઉપયોગમાં લઈ શકાય. આગળ છે મિત્રો ચીઝલ. તો ચીઝલનો ઉપયોગ હેન્ડલ વિના ક્યારેય પણ ના કરવો જોઈએ, એટલે કે હેન્ડલ વગરની ચીઝલનો ઉપયોગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. અને જ્યાં લાકડામાં ખીલ્લી જે અથવા મેટલવાળા જે ભાગ હોય એ ભાગ ઉપર પણ ક્યારેય ચીઝલનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
तो मित्रों आज कार्पेंट्री कॉमन एंड टूल्स नी आपणे रचना एनो उपयोग अने उपयोग करती वक्त एनु केर अने मेंटेनन्स केवी लेवी जोईए लो जे एना विषे आज आपणे शीख्या अहींया लेसन आपणुं पूरुं थाय छे अस्तु।